हेलो स्टूडेंट्स, निरंजन स्कूल नी डीएलएस सिस्टम में आपनो स्वागत छे। आपणे पेज एटले के क्वेश्चन 18 थी आपणे चालू करीए छे आपणो। अने आजे तमारो आजे चेप्टर जे छे एनो लास्ट जे 3-4 क्वेश्चन छे ए आपणे जोई अने आ पछी चेप्टर अहींया क्लोज थशे एटले पूरो थशे। पेज नंबर 68 तमारो जे छे लास्ट पेज, एमां क्वेश्चन नंबर 18। एरेंज ध जम्बल्ड वर्ड लेटर्स टू फॉर्म ध नेम्स ऑफ अवर हेल्पर्स। एटले के हेल्पर्स एटले के आपणी आजूबाजू में जे पण व्यक्तिओ काम करे छे एने आपणे शुं कहीए छे, हेल्पर्स। इंग्लिशमां एने कहेवाय छे हेल्पर्स। अने व्यवसायकार, व्यवसाय एटले जे पण कोई पण कामगीरी करता है, जेम के हूँ छू तो टीचिंग करूँ छू, तमे लोको स्टूडेंट छो, तमारा घरे पप्पा मम्मी जे होय, पप्पा वर्क करता होय, मम्मी हाउसनू घरनू काम करती होय, बराबर। तो एनू जे नाम जे छे आपणे लखवानो छे। पण आ जे छे जम्बल लेटर्स, जम्बल लेटर्स एटले आડાઅવડા ગોઠવાયેલા હોય એને આપણે સીધા લખવાના છે। તો સેકન્ડ વર્ડ છે RIDVER, તો એનું થશે ડ્રાઈવર, બરાબર। એવી રીતે બધા વર્ડ્સ જે છે, ટેઇલર, પછી ચોથો છે પોટર, એટલે કે માટીનું જે માટલા ઘડતો હોય એને પોટર કહેવાય। પાંચમો છે ટીચર, છઠ્ઠો છે ફાર્મર, સાતમો છે બાર્બર, બરાબર, જે હેર સલૂનમાં જે કામ કરતા હોય વાળ કાપવાનું એને બાર્બર કહેવાય। કોબલર, બરાબર, મોચીને કોબલર કહીએ। અને પ્લમ્બર, જે નળ રિપેર કરવા આવ્યા તમારા એને પ્લમ્બર કહેતા હોય છે। હવે આપણે 19મો, સિંહ અને ઉંદર વાર્તાની મદદથી સાચો જવાબ ઉકેલો। હવે સિંહ અને ઉંદરની વાર્તા તો લગભગ બધાને ખબર જ હશે। ચલો તો હું તમને અહીંયા કહું છું, વન્સ અ લાયન વોઝ અસ્લીપ, એ ટ્રુ ઓર ફોલ્સ, તો ટ્રુ, કે એક વખત એક લાયન જે સૂતો હતો। પછી સેકન્ડ નંબર, હુ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ લાયન અ લિટલ માઉસ, એની ઉપર કોણ ઉથળચળ કરતું હતું, તો કે લિટલ માઉસ એટલે નાનો ઉંદર। થર્ડ, ધ લાયન ડીડ નોટ વોક અપ, એટલે તો લાયન જાગ્યો નહીં, ના, ફોલ્સ, લાયન જાગી ગયો। પછી ધ બ્લેન્ક્સ કોટ ધ માઉસ, ધ લાયન કોટ એટલે જે સિંહ જે છે એને કોટ ધ માઉસ, કોટ એટલે એને મારી નાખ્યો, કોને, તો કે ઉંદરને। પછી આઈ વિલ સ્વાલો યુ, એટલે હુ સેડ ધીસ લાઇન, તો આ કોણ બોલે છે, ધ લાયન, બરાબર। છઠ્ઠો, ફોરગીવ મી ધીસ ટાઈમ, આઈ વિલ હેલ્પ યુ વન ડે, હુ સેડ ધીસ લાઇન, તો ધ માઉસ, એ ઉંદર જે છે એ બોલે છે કે આ વખતે મને તમે જવા દો, આઈ વિલ હેલ્પ યુ વન ડે, હું તમને ક્યારેક કોઈક વખત એક વખત મદદ કરીશ, જરૂર કરીશ। સેવન, ધ લાયન લેટ ધ માઉસ ગો એઝ હી થોટ ધેટ ધ માઉસ વિલ હેલ્પ હિમ વન ડે, તો એ આવશે ધ લાયન લેટ ધ માઉસ ગો એઝ, બરાબર, શું કામ જવા દીધો કે એને એવું લાગતું હતું કે એને કોઈક દિવસ મદદ કરશે, તો ફોલ્સ, ના, એ મને નથી, એ રીઝન નહોતું, ધ લાયન લેટ ધ માઉસ ગો, બરાબર, લાયન જે છે એને ઉંદર જે છે માઉસ એને જવા દીધો, તો એ આમાં આવશે ટ્રુ, પણ એને જવા દીધો એ વસ્તુ બરાબર છે, પણ સેવન જે સેન્ટેન્સ જે છે સેવનમાં એમાં એવું લખ્યું છે કે એને એવું હતું મનમાં કે એ કોઈ વખત એને મદદ કરશે, એવા વિચાર સાથે, એવી માન્યતા સાથે એને જવા દીધો, એ વસ્તુ ફોલ્સ છે। હા, જવા દીધો એ વસ્તુ એ રાઈટ છે, એટલે સેવનમાં ફોલ્સ આવશે અને એઈટમાં જે છે ટ્રુ આવશે। પછી નાઇનવાળું, અ બ્લેન્ક કોટ ધ લાયન ઇન અ નેટ, તો બ્લેન્કમાં શું આવશે, ધ માઉસ, બરાબર, હુ કટ ધ નેટ, તો કે ધ માઉસ, બરાબર, જે છે એ માઉસ જે છે એને જ એમને, એટલે નેટમાં એક વખત પુરાઈ ગયો તો લાયન શિકારીએ ઝાડ નાખી હતી અને એમાં માઉસ જે છે એ નેટને કોટ કરે છે એટલે કાપી નાખે છે અને એમાંથી એને છોડાવે છે, બરાબર। અહીંયા હવે આપણે 20મો સમજીએ કે આમાં જે છે યોગ્ય ક્રમ, ઉંદરની ને સિંહની વાર્તાને યોગ્ય ક્રમ આપો, તો મેં પહેલેથી લખેલું છે એટલે આપણે પહેલે નીચેથી જોયું, ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ
पाव ध लायन એટલે એના જે દાંત હોય જે એનાથી એને કટ કરી નાખ્યું શું તો કે લાયન લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પાઉ બરાબર પછી બીજો છે ધ માઉસ સેડ હી હેલ્પ ધ લાયન બરાબર હું સોરી માઉસ સેડ ધેટ હી હેલ્પ ધ લાયન એવું માઉસ કહે છે સેકન્ડમાં થર્ડમાં ધ હન્ટર કોટ ધ લાયન જે હન્ટર જે છે એને પકડે છે બરાબર ધ લાયન પછી ચોથું જે છે કે ધ માઉસ કટ ધ નેટ એન્ડ હેલ્પ ધ લાયન પછી માઉસ જે છે કટ ધ નેટ એન્ડ હેલ્પ ધ લાયન જે કટ કરે છે સેનાથી એના દાંતથી કટ કરે છે અને માઉસને હેલ્પ કરે છે હવે 21મો જોશું વિરોધી શબ્દ છે લેફ્ટ તો રાઈટ હોટ કોલ્ડ પછી ક્લીનનું તો ડર્ટી ઇઝીનું ડિફિકલ્ટ પુલનું એમ્પ્ટી અને હેપીનું સેડ અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે આપણે નેક્સ્ટ જ્યારે આઈડિયલ નવી શરૂ થશે એમાં નવા પ્રકરણથી આપણે નવું લેસન ચાલુ કરીશું અસ્તુ